गुड मॉर्निंग डियर स्टूडेंट। छेल्ला लास्ट लेक्चर में आपणे डिस्कस करी हती एसिडिकता अने एनी बेसिकता विशे, એટલે કે આલ્કોહોલ માં જે આપણે એના રાસાયણિક ગુણધર્મો માં જોયું તો ઓએચ બંધ તૂટે એના વિશે, જેમ કે જ્યારે ઓએચ અને એચ વચ્ચેનો બંધ તૂટે ત્યારે પ્રક્રિયા કઈ કઈ થાય છે જે આપણે ફિનોલ અને આલ્કોહોલ માં જોયું। ફર્સ્ટ માં આપણે શું જોયું હતું કે આલ્કોહોલ માં જ્યારે ઓએચ બંધ એટલે કે આલ્કોહોલ ની તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો અથવા તો તમે સોડિયમ સાથે ખાલી આલ્કોહોલ ની સોડિયમ સાથે પોટેશિયમ સાથે કે એલ્યુમિનિયમ સાથે તમે પ્રક્રિયા કરતા હતા સોડિયમ એલ્યુમિનિયમ કે પોટેશિયમ સાથે પ્રક્રિયા કરો તો તમને નિકલ તરીકે તમે શું મળતું હતું આલ્કોક્સાઇડ આલ્કોક્સાઇડ। જ્યારે ફિનોલની તમે પ્રક્રિયા કરવામાં આવતી હતી કોઈ પણ પ્રક્રિયા દ્વારા નિપજ મળતી હતી ONA પ્લસ એચ વન જે આઈચ અને ઓએચ એટલે એચ ટુ ઓ આ સમૂહ સોડિયમ ફિનોક્સાઇડ એટલે આલ્કોક્સાઇડ અને ફિનોક્સાઇડ। ઓકે, હવે ત્યાર પછી આપણે કરવાનું છે આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા આપણે ડિસ્કસ કરવાનું છે। આલ્કોહોલ વધારે એસિડિક હોય છે કે ફિનોલ વધારે એસિડિક? તો આપણે પહેલા આ જોયું આગળ આલ્કોક્સાઇડ અને ફિનોક્સાઇડ, તો પહેલો મુદ્દો આપણે લખી શકીએ કે આપણે આલ્કોહોલ અને ફિનોલ ની સોડિયમ પોટેશિયમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી જોયું કે ફિનોલ વધારે એસિડિક છે, કારણ કે આપણે જોવાનું છે કે ફિનોલ એસિડિક વધારે, આપણે આગળ જોયું સોડિયમ સાથે ની જે પોટેશિયમ કે એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરતા સોડિયમ ફિનોક્સાઇડ બને અને આલ્કોહોલ હોય તો આલ્કોક્સાઇડ બને, તો એમાં ફિનોલ વધારે એસિડિક કેમ છે? ચલો આપણે પહેલા જોઈએ, તો પહેલા બંધારણ ડ્રો કરીએ। આ બંધારણ છે ફિનોલ નું બંધારણ છે, આ કોણ છે ફિનોલ, બાજુમાં આપણે આલ્કોહોલ આર ઓએ આર એટલે શું ધ્યાન આર ઇઝ ઇક્વલ ટુ આલ્કેન શ્રેણી એટલે કે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન કોઈ પણ। હવે તમે જો જે અહીંયા મિથેન ઇથેન પ્રોપેન કોઈ પણ હોય એક્ઝામ્પલ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડ વચ્ચે સંકરણ કેવું હોય sp2
C1 कार्बन पर sp2 संकरण થાય છે તેની સાથે OH જોડાયેલું છે કોની સાથે જોડાયેલું છે sp2 સંકરણ સાથે હવે જો અહીં sp2 સંકરણ થાય છે sp2 સંકરણ સાથે OH જોડાયેલું છે sp2 સંકરણના લીધે આ કાર્બન એટલે કે C1 કાર્બનની વિદ્યુતઋણતા વધે कार्बन की विद्युत ऋणता कौन सा है इसमें तो के अल्कोहल की विद्युत ऋणता में वाधा होता है ओके એટલે આની વિદ્યુત ઋણતા વધશે તમે અહીં જોઈ શકો વિદ્યુત ઋણતા વધે વિદ્યુતઋણતા વધે પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ આની વિદ્યુતઋણતા વધે એટલે આ ઓક્સિજન ઉપર કયા જે ફિનોલનો ઓક્સિજન છે ફિનોલ માં જે હાઇડ્રોક્સિલ સમૂહ OH સમૂહ માંના ઓક્સિજન પરમાણુ પર विद्युत अथवा विद्युत घनता अथवा इलेक्ट्रॉन घनता में घटाड़ो थाय इलेक्ट्रॉन घनता घटे छे केम घटे के तो आ जे OH छे ई आपणे जे sp2 कार्बन धरावता એટલે કે sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે એને લીધે આની વિદ્યુતઋણતા વધારે થાય એની વિદ્યુતઋણતા વધે તો આની ઇલેક્ટ્રોન ઘનતા ઘટે અને જો મારે સંકરણ કર્યો તો sp3 સંકરણ સાથે જોડાયેલો હતો એટલે કે એની વિદ્યુતઋણતા ઓછી હોય કોની સાપેક્ષમાં આ કાર્બનની સાપેક્ષમાં એટલે કે આની જે વિદ્યુતઋણતા હશે એ આ કાર્બન કરતા ઓછી હશે કેમ કે અહીં sp3 છે અહીં sp2 છે હવે એની સાથે જે ઓક્સિજન જોડાયેલો છે એની ઇલેક્ટ્રોન ઘનતા વધારે હશે કોની સાપેક્ષમાં આની સાપેક્ષમાં એટલે આની ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય એની ઇલેક્ટ્રોન ઘનતા ઘટે તમે લખી શકો જે OH બનશે ફિનોલમાંનો OH બંધ ઈ બંધ ધ્રુવીય બને ધ્રુવીય બંધ બને વધુ ધ્રુવીય બંધ બને આ ઓછો ધ્રુવીય બંધ બને જેના લીધે ફિનોલની એસિડિકતામાં વધારો થાય એટલે કે આ એસિડિકતા એ આલ્કોહોલની સાપેક્ષમાં વધારે હોય તો વધારે ડિટેલમાં તમારે જોવું હોય તમે જોઈ શકો છો કે ફિનોલમાં સંસ્પંદન બંધારણ જોવા મળે છે શું જોવા મળે ફિનોલમાં સંસ્પંદન બંધારણ જ્યારે આલ્કોહોલમાં જોવા મળતું નથી જ્યારે આલ્કોહોલમાં જોવા મળતું નથી તો કે સસ્પેન્શનની બંધારણ શું છે બેન્ઝીનમાં આપણે જોયું હતું કે જે રોટેશન થાય છે આ રોટેશન એટલે કે આ અહીંયા જ્યાં રોટેશન થતા હોય છે એને સસ્પેન્શનીય બંધારણ કહેવાય આલ્કોહોલમાં આર ઓ એચ જેમાં સસ્પેન્શનીય બંધ
બંધારણ જોવા મળતું નથી. ચલો તો હવે બીજું એક બંધારણ આપણે જોવાનું છે કે આલ્કોહોલ છે ઈ ફિનોલ કરતા ઓછો છે કે કેવી રીતે હજુ કહી શકાય. આપણે હજુ એક એમાં ઉદાહરણ તરીકે જોવાનું હોય તો કાલ ફિનોલ વધારે એસિડિક છે કે કોની કોની સાપેક્ષમાં આલ્કોહોલ અને પાણીની સાપેક્ષમાં વધારે એસિડિક છે કેમ તો હવે જોઈએ. ઓકે ઉદાહરણ તરીકે આલ્કોહોલ અને ફિનોલ આયનીકરણ કરતા જેનું આયનીકરણ વધારે હોય એની સ્થાયીતા વધારે, સ્થાયીતા વધારે હોય તો એનું આપણે જોઈએ તેની એસિડિકતામાં વધારો થાય. પહેલા આપણે આલ્કોહોલ જોઈએ. આલ્કોહોલ એટલે કે આર ઓ એચ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય ચાર. કેમ કે તમે ચાર કેવી રીતે કીધું આપણે ઓક્સિજન નો પરમાણુ ક્રમાંક આઠ એમાંથી જો ઇલેક્ટ્રોન રચના કે 1s2 2p જે
આ બોન્ડ છે એ ટ્રાન્સફર થઈ જશે એટલે એના પછી જે બંધારણ તમારે ડ્રો કરવું હોય તમે કરી શકો ઓકે આ જે બોન્ડ અને ટ્રાન્સફર થઈ જાય છે તો રહ્યો બાકી નહોતું એમ ડબલ બોન્ડ ઓ માઇનસ નેગેટિવ ચાર્જ એની ક્યાં ગયો અહીંયા એટલે અહીં શું આવે નેગેટિવ ચાર્જ ઋણ વીજભાર પછીનું બંધારણ એવી રીતે જો જે આ ટ્રાન્સફર થઈ ગયા છે અહીંયા જોઈ શકો છો તમે ડબલ બોન્ડ ઓ માઇનસ સોરી પ્લસ આવશે નેગેટિવ ચાર્જ આયા છે ઋણ આયા છે ટ્રાન્સફર થઈ ગયા તો થશે અહીંયા કેમ કે ત્યાં ડબલ બોન્ડ નથી અને પાછું જે વધારે આયનીકરણ થાય એટલે કે સસ્પેન્શનની બંધારણ વધારે થાય લાસ્ટમાં તમે જોઈ શકો છો અહીંયા જે ઓ તો એ માઇનસ નો માઇનસ આ નેગેટિવ ચાર્જ આયા થી ક્યાં જતો રહ્યો આપણે જોવાનું તો પીકેના મૂલ્ય વિશે તો પહેલા આપણે જોઈએ
કોની વાત કરી રહ્યા છે ખબર છે? આ ફિનોલ છે, એ ફિનોલમાં આ ફિનોલ છે, એમાં આના ઉપર એનો તો એટલે આ ઓર્થો આ મેટા અને પેરા આપણે જે કીધું તું ક્યાં જોઈ લ્યો NO2 ની સંખ્યા વધે આપણે NO2 નું પ્રમાણ વધે એમ એની એસિડિકતામાં વધારો થાય CH3 આવે એમ એની એસિડિકતામાં ઘટાડો થાય તો તમે પહેલાનામાં આ બે ખાસ નું ઓર્થો અને પેરા આ ઓર્થો આ મેટા ના પેરા છે એટલે ઓર્થો અને પેરા ના પીકે ના મૂલ્ય બહુ જ ઓછા છે ઓછા મૂલ્ય કોના પીકે ના મૂલ્ય ઓછા હોય તો તેની એસિડિકતા વધારે વધારે હોય છે તમે જોઈ શકો છો કે આમાં એનો દાખલ થાય ઓર્થો કે પેરામાં તેની એસિડિકતામાં સૌથી વધારે થાય એસિડિકતા પણ વધારે હોય ઓર્થો અને પેરાની પછી મેટાની મેટાની જો પીકે નું મૂલ્ય થોડું વધારે પીકે નું મૂલ્ય વધે તો એસિડિકતામાં ઘટાડો થાય તો સર આ બધું અમારે શું યાદ રાખવાનું છે તમારે ખાલી યાદ રાખવાનું છે કે ફિનોલ ફિનોલ ની કમ્પેરમાં ફિનોલ સારો એસિડિક છે સૌથી સારા સારો એસિડિક ફિનોલ છે પરંતુ આ ફિનોલ ને તમે યાદ રાખો આ ફિનોલ સારામાં સારો એસિડિક છે એટલે કે એસિડિકતા વધારે એમાં જો ફિનોલ માં જો NO2 આવે જો અહીં આવ્યું છે ઓર્થો અને પેરામાં પણ એસિડિકતા સૌથી વધારે હોય તો પીકે નું મૂલ્ય ઓછા હોય એટલે યાદ શું રાખવાનું તમારે પીકે નું મૂલ્ય આવ્યું હોય આપે તમને પીકે ના મૂલ્ય ઉપરથી એટલે કે પીકે એના મૂલ્ય ઉપરથી તમારે એની એસિડિકતા ખબર હોવી જોઈએ તમને એક્ઝામમાં પીકે એના મૂલ્ય બધા આપી દે તો તમને કે નીચેનામાંથી કોનું એસિડિકતા કોને વધારે હશે પીકે ના મૂલ્ય આપે પીકે ના મૂલ્ય પરથી ખબર પડવી જોઈએ પીકે નું મૂલ્ય જેમ વધારે હોય એમ એની એસિડિકતા ઓછી પીકે નું મૂલ્ય જેમ સૌથી ઓછું એમ એની એસિડિકતા વધારે ઓકે તમારે કી યાદ રાખવાનું છે તો ચલો આપણે ઓર્થો નાઇટ્રો ફિનોલ જે સૂત્ર તમને મેં લખ્યું છે એમાં કાર્બન મળી જવાના 1 2 3 4 5 6 કાર્બન ઓકે C6 પછી હાઇડ્રોજન તમે ગણવા જાવ તો પહેલા આપણને ઓર્થો માટે છે તો આ બેને ભૂલી જાવ ઓર્થો માટે 1 2 3 4 5 અહીં તો નો હોય ચાર જગ્યાએ 1 2 3 અને 4 H4 પછી શું આવશે એક NO2 છે અને એક OH ઓકે તો આ તમારું સૂત્ર થયું ઓર્થો નાઇટ્રો ફિનોલ મોર નાઇટ્રો ફિનોલ ઓકે પછી M નાઇટ્રો ફિનોલ P નાઇટ્રો ફિનોલ ફિનોલ ઓ ક્રેસોલ ક્રેસોલ એટલે શું આપણે જોયું ને આઈ એમ OH અને આઈ એસ CH3 તો CH3 અહીં રાખો OH અહીં રાખો તો પણ ચાલે હવે તમે જો આ ઓર્થો ઓર્થો ક્રેસોલ અહીંયા સી એચ 3 આવે તો પેરા ક્રેસોલ સોરી મેટા ઓર્થો મેટા ને પેરા ઓર્થો મેટા પેરા ઓકે આમાં એવું કોઈ નથી આ તમે જોઈ શકો 1 આ 2 1 2 ઓકે તો તમે જોઈ શકો છો આ ફિનોલ નું છે અત્યારે જોઈએ છે 2 1 2 હવે આ ત્રણેય લગભગ સરખું છે પીકે નું મૂલ્ય એટલે તમે જોઈ શકો છો નું મૂલ્ય 10.2 છે કેમ કે CH3 આવે તો શું થાય CH3 આવે તો એની એસિડિકતામાં ઘટાડો થાય તો એસિડિકતામાં ઘટાડો થાય તો પીકે નું મૂલ્ય વધે પીકે નું મૂલ્ય વધે તમે જોઈ શકો છો CH3 અહીં આવ્યું છે આ અણુ છે સોરી આ અણુ છે આ અણુ છે ફિનોલ નું 10 ઓક્રેસોલ જો પીકે નું મૂલ્ય ફિનોલ કરતા વધી ગયું કેમ કે એમાં CH3 આવી ગયો વધારાનો CH3 વધારાનો આ ગયો તો એનું એસિડિકતા ઘટે અને એનું પીકે નું મૂલ્ય વધ્યું પીકે નું મૂલ્ય વધે તો એસિડિકતામાં ઘટાડો થાય ને તો પીકે નું મૂલ્ય 10.2 થયું જે આમાં જો 10.1 છે એટલે નિયર માં છે ફિનોલ કરતા વધારે અહીં જોઈ શકો હવે આ ઇથર નું તો બાકી રાખીએ એટલે કે CH3 ખાસ યાદ શું રાખવાનું NO2 આવે તો પીકે નું મૂલ્ય ઓછું હોય પણ એની એસિડિકતા વધારે એટલે એસિડિકતા યાદ રાખજો આવે
ઇથેનોલ માં જો ઇથેનોલ નું પીકે નું મૂલ્ય ફિનોલ ની સાપેક્ષ માં બહુ જ વધારે છે, એટલે કે ફિનોલ નું 10 છે અને ઇથેનોલ નું 15.9 છે, તો તમે વિચારો કે પીકે નું મૂલ્ય આટલું બધું વધારે હોય એની એસિડિકતા કેટલી ઓછી હશે, તો તમે કહી શકો કે ફિનોલ ની સાપેક્ષ માં ઇથેનોલ ની એસિડિકતા બહુ જ લાખો ગણી ઓછી હશે, કેમ વધારે છે કેમ? ઓકે, તો આ નંબર તમને નીચે પ્રશ્નમાં આવ્યા છે, લખાણ સંબંધિત પ્રશ્નો એ સોલ્વ કરજો, ના આવડે તો પછી આપણે સોલ્વ કરશું આગળ. ઓકે, એ પછી એક નાનો એવો ટોપિક રહી ગયો, આલ્કોહોલ સંયોજનની એસિડિકતા. આપણે આલ્કોહોલ અને ફિનોલ બેને સાથે વાત કરી, એ પહેલા એક ટોપિક આપેલો છે આલ્કોહોલની એસિડિકતા, એનું એ જ છે જે તમે ફિનોલમાં આપણે બેમાં ભેગું ભણી લીધા છે. એટલે કે ફિનોલમાં તમે જુઓ, ફિનોલમાં આપણે વાત કરી હતી અહીંયા ફિનોલ હતું O અને H, આ R O H. ઓકે, તો હવે જુઓ આ વચ્ચે આ OH આપણે શું કીધું હતું કે અહીંયા કયું સંકરણ હોય? sp2 સંકરણ હોય. અહીંયા કયું હશે? sp3 જે OH જેની સાથે જોડાયેલો છે ઓક્સિજન, e કાર્બન પર sp3, આ sp2, તો આની વિદ્યુત ઋણતા વધુ હોય, વિદ્યુત ઋણતા વધુ હોય, આની વિદ્યુત ઋણતા આની સાપેક્ષમાં ઓછી હોય, પરંતુ હોય તો ખરી ને વિદ્યુત ઋણતા, એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરનારા સમૂહો, એટલે કે અહીંયા કોણ હોઈ શકે? મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન, મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન કોઈ પણ, એ ઓક્સિજન પરમાણુ પર ઇલેક્ટ્રોન ઘનતા વધારે કરે, આપણે અહીં જોયું હતું, અને વિદ્યુત ઋણતા વધુ હોય એટલે શું થાય? આની ઘનતામાં ઘટાડો કરે, કોની ઘનતા? ઓક્સિજનની, ફિનોલમાં ઓક્સિજનની. તો અહીંયા શું થશે? આ CH3 ના લીધે, C2 સંકરણના લીધે ઇલેક્ટ્રોન મુક્ત કરતા ઘનતામાં અહીંયા વધારો કરે, વધારો, જ્યારે આમાં શું થતું હતું? ઘનતામાં ઘટાડો કરે. જો ઘનતામાં ઘટાડો થાય તો આ OH બંધ કેવો થાય? ધ્રુવીય. જ્યારે આમાં શું થાય? ઇલેક્ટ્રોનની ઘનતા વધે તો OH બંધની ધ્રુવીતા ઘટે. ઘટતી ઘટે, આયે ધ્રુવીતા વધતી હતી, ઉલટું છે આપણે કહું, જો આયે વિદ્યુત ઋણતા વધુ છે, આયે વિદ્યુત ઋણતા થોડી ઓછી છે આની સાપેક્ષમાં, એટલે આયે શું થયું? તો કે એની ઘનતામાં ઘટાડો થાય, આની ઘનતામાં વધારો થાય, એટલે કેમાં? ઇલેક્ટ્રોન, જે આ ઇલેક્ટ્રોન ઘનતા વધારો કરે છે કેમાં? આમાં ઓક્સિજન પણ આમાં ઘનતા વધારો કરે, આમાં ઘટાડો કરે, જેમ ઘટાડો થાય OH બંધ ધ્રુવીય થાય, વધારે હોય. પણ આપણે જોવાનું શું છે? આપણે શરૂઆતમાં પાણી સાથે જોતા હતા, પાણી પ્રક્રિયા વાળું હોય છે, પાણી કરતા પાણી અને આલ્કોહોલ નું કીધું છે. તો પહેલા તો આપણે આ પોઈન્ટ ડિસ્કસ કરીએ, OH બંધ ની ધ્રુવીતા ઘટી ગઈ છે. હવે એમાં પ્રાથમિક આલ્કોહોલ હોય એની ધ્રુવીતા, પ્રાથમિક આલ્કોહોલ ધ્રુવીતા આપણે જોઈએ એ ઘટતી હોય, પછી દ્વિતીય, પછી તૃતીય, એ પ્રમાણે પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીય અને તૃતીય આલ્કોહોલ નું જે તમને નીચે ક્રમાંક આવ્યો છે. ઓકે, ત્યાર પછી પાણી કરતા ઓછો એસિડિક છે, કેમ પાણી કરતા ઓછો એસિડિક છે? તો એમાં તમને એક ઉદાહરણ આપ્યું છે, આલ્કોક્સાઇડ આયન O- ની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે, આ શું છે? એસિડ અને બેઝ કહી દઉં. તો જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આ આલ્કોક્સાઇડ આયન છે એ સારો પ્રોટોન ગ્રાહી, પ્રોટોન એક્સેપ્ટ કરી લે, ત્યાંથી હાઇડ્રોજન લઈ લે, અને આપણો આ જે OH માઇનસ હોય છે એ પ્રોટોન નું દાન કરે છે, આ પ્રોટોન ગ્રાહી બને, આ પ્રોટોન દાન કરે, તો દાન કરે તો સંયુગ્મન, સંયુગ્મન બેઝ, સંયુગ્મન એસિડ, એટલે કે તમે જોઈ શકો છો કે પાણી છે એ આલ્કોહોલ કરતાં ક્યાંય પણ સારો પ્રોટોન આપી શકે, પ્રોટોન દાન કરી શકે, પ્રોટોન દાન કરે તો બેઝ, પ્રોટોન એક્સેપ્ટ કરે તો સંયુગ્મન એસિડ, એને લીધે તમે કહી શકો છો કે આલ્કોહોલ કરતા પાણી વધારે એસિડિક હોય છે. ઓકે,
કરતા પણ ફિનોલ વધારે એસિડિક હોય. ઓકે ડન. તો આ તમે સમીકરણ પણ જોઈ લેજો. ત્યાર પછી તમને લખાણ સંબંધિત પ્રશ્નો આપ્યા છે, આ પહેલા લખી લ્યો પછી એ જોઈશું આપણે. બે એનોટો છે તે થોડી ઓછી હોય,
પછી આમ આ એક એનું છે પછી ફિનોલ કેમ કે ફિનોલ ની એસિડિટી આપણે જોઈ હતી તો એની સાપેક્ષમાં જોયું છે પરંતુ ફિનોલ માં NO2 આવ્યો એટલે વધે અને CH3 આવે તો ઘટે એટલે આ આનામાં આ ત્રણે વધારે હોય આ ઓછું હોય પછી આમાં તો બેન્ઝીન ફિનોલ પણ નથી બનતો સૌથી ઓછું ઓકે આપણે એસિડિકતા નો ક્રમ છે તો તમને એમાં એસિડિકતા નો ચડતો ક્રમ શું છે ઉત્તેજક ક્રમ આ તમને તમને લખ્યું છે હા તો એ નિયમ જ આવશે ઓકે તો તમે આ જોઈ લેજો